नमस्कार भाग्य दर्पण में आपनु स्वागत छे, हूँ छु कृष्णा। दर्शक मित्रों, तमे जे स्थाने छो तेनाथी ऊपर जवानी कोशिश करो, प्रयत्न कदी निष्फळ जता नथी। तो आजना आ सुविचार साथे शुरू करिए आपना भाग्यना दर्पण ने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपणी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य डॉक्टर हेमिलभाई लाठिया। हेमिलभाई, भाग्य दर्पण में आपनो स्वागत छे। नमस्कार। नमस्कार हेमिलभाई, सौ प्रथम जाणवा मांगीशु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। जी, आजे तारीख 10/4/2023 सोमवार चैत्र वद चौथ तिथि छे सवारे 8:38 सुधी। अनुराधा नक्षत्र छे बपोरे 1:40 सुधी। पछी ज्येष्ठा नक्षत्र छे। व्यतिपात नामनो योग छे अने कौलव नामनो करण छे। आजनी राशि छे वृश्चिक, के जेना नामांक्षर छे न अने य। दिन विशेषमां जोईए तो आजे विछोड़ो दिन महिमा छे, तेमज व्यतिपात समाप्त थाय छे 20:11 मिनिटे। जी, ફરની વાત કરીએ રાશિ મંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ લ ઈ, આજે આ જાતકોને લોકો સાથે વિચાર મેળ સારો રહે, કઈ પણ પ્રકારની વાતચીત હોય, વાતચીત વ્યવહાર હોય, વ્યવસાય લક્ષી હોય કે કઈ પણ અંગત હોય, એમાં વિચારની તાલમેલ અન્ય સાથે સારી રહે, જેને કારણે વાતને પણ કઈક ને કઈક કારણ મળે તેવા પણ યોગ બને છે। થોડીક ધીરજ રાખવી, આજે જેટલી ધીરજ રાખશો તમારા કામકાજમાં એટલી અનુકૂળતા તમારામાં વધુ રહેશે તેવું પણ કહી શકાય। સહકાર આજે તમારા કાર્યમાં મળે, જેને કારણે તમારા કાર્યને વેગ મળે, તમને કામકાજ કર્યાનો સંતોષ પણ મળે એવું કહી શકાય। વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ વ ઉ, આ જાતકોએ આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી સારી। જેટલી ધીરજ રાખશો એટલી સારી અસર કામકાજ પર પડશે, તેમજ તમારા કામકાજને વિશે કોઈ પણ જગ્યાએ વાર્તાલાપ કરવાની હોય એ વાર્તાલાપમાં પણ સારી અસર પડે તેવું કહી શકાય। માટે આજે ધીરજ રાખશો તો તમે વધુ ફાવશો। કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય અથવા મુસાફરીના યોગ પણ બને એવું પણ સંભવિત છે। તમારામાં સદભાવના સારી રહે, કઈક ને કઈ બાબતે સારું કાર્ય કરવાની તમન્ના જાગે, સારા કામ કરો, સારા વિચાર આવે તેવું પણ આજે બનવા જોગ છે। મિથુન રાશિ, આ જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાનું થાય, કઈ પણ બાબતે સહયોગ આપે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપે, સહયોગ આપવામાં પણ આજે ઉત્સાહ અને ખાસ કરીને ઉમંગ પણ જોવા મળે। જૂની ઓળખાણ તાજી થાય અથવા યોગાનયોગ એવા કોઈ પરિચિતને મળવાનું મન થાય, જેને કારણે પણ તમારા મનની લાગણી આજે સારી સંતોષાય, કઈ પણ પ્રકારની વાતનું આદાન પ્રદાન પણ થાય એવું બનવા જોગ છે। ધાર્મિક વૃત્તિ વિચારસરણી આચરણ આજે તમારી પ્રકૃતિમાં પણ જોવા મળી શકે છે। જી, હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જ્યોતિબેન છે। જ્યોતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। 31/1/1997 જન્મ સમય જણાવો। બપોર 2:16 જન્મ સ્થળ રાજકોટ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ બાબત ક્યારે થશે? જી જુઓ, લગ્ન યોગ અંગે એક વાત એવી છે કે દિવાળી સુધીનો સમય હાલ મધ્યમ લાગી રહ્યો છે,
એટલે તમારે એ અંગે કઈ પણ વાતચીત કરવાની હોય, વ્યવહારો મુલાકાત કરવાની, એ બધું થઈ શકે ખરું. દિવાળી પછીનો જે સમય છે એ તમારા માટે થોડો આશાસ્પદ છે. એમાં તમારી કરેલી મહેનત તમને અનુકૂળતા મુજબ ફળ મળે એવું પણ કહી શકાય. 2024-2025 બંને વર્ષ આ બાબતે અનુકૂળ લાગી રહ્યા છે. એટલે તમે હાલમાં કોઈ પણ બાબતે સારી જગ્યાએ વાતચીત કરવાની હોય કરવી, કઈ પણ પ્રકારની ઉતાવળ રગવાટ કર્યા વગર મિલન મુલાકાત કરવી એ તમારા માટે ઈચ્છનીય બની રહે છે. તદુપરાંત શક્ય હોય તો ખાસ કરીને સામેની વ્યક્તિના વિચાર તમારી સાથે તેમજ પરિવાર સાથે કેવા મળે છે તે બાબતે પણ એકવાર ગણતરી કરી અને વિચાર કરીને આગળ વધવું એ સલાહ ભર્યું છે. દરરોજ સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને બે હાથ જોડી પ્રાર્થના કરવી, તેમજ મહિનામાં એકવાર તમે રહો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ મંદિરે દર્શન કરવા જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ પણ તમારા માટે હિતાવહ છે. માટે દરરોજ જે તમે રોજિંદી પૂજા પાઠ સાથે તમારા કુળદેવીને બે હાથ જોડી પ્રાર્થના કરો અને મહિનામાં એકવાર નજીકના માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી આગળ તમારો જે સારો સમય આવી રહ્યો છે એમાં હાલમાં તમારા કરેલી મહેનતનું સારું ફળ મળી જાય એવું કહી શકાય. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ગંભીરભાઈ છે જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/8/2011. જન્મ સમય જણાવો. રાતના 10 વાગ્યા. જન્મ સ્થળ બાવળા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ભવિષ્ય માટે છે, એના ભણતરમાં કેવું રહે છે, ધંધો કરશે, નોકરી કરશે? જી જો આગળ ભવિષ્ય માટે અને ભણતર માટેની જે વાત કરીએ ને તો એના માટે ચોક્કસ સારી આશા રાખી શકાય એવા યોગ છે. ભણવાના હેતુથી એ કદાચ જન્મભૂમિથી દૂર પણ ક્યાંક ભણવા જઈ શકે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે, એટલે એ બાબતે પણ તમારા માટે સારી વાત છે. હવે ભાગ્ય પણ એના માટે એટલું કહી શકાય કે ભાગ્યમાં પણ એને મુસાફરી, પરદેશ ગમન કે કઈ પણ બાબતે હરવા ફરવાની બાબત વધુ બની રહી છે, એટલે તમારે એ બાબતે પણ સારી વસ્તુ છે. જિંદગીમાં યાત્રા અને જાત્રા બંને સારી કરે તેવું પણ કહી શકાય. ભણવામાં પણ વિચારીએ તો એ પણ સારી રીતે જો ધ્યાન આપશે તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. ભણવામાં એ આગળ આવે, સારી કારકિર્દી બને એ હેતુથી વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે જ બે હાથ જોડી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી, તેમજ દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ એના માટે ઘણું સારું છે, જેથી કરીને એનું કારકિર્દી અને ભણતર બંને સારું રહે એવું કહી શકાય. જી વીરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. વીરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મહાદેવ. હેલો. જી હા, મારા માટે છે, કેસ માટે છે. જન્મ તારીખ જણાવો આપની. 30/3/63. જન્મ સમય? જન્મ સમય ખબર નથી. જી પ્રશ્ન જણાવો. ગણતરી કરીએ, તારીખ આપી છે કારણ કે સમય તમને ખબર નથી. હવે એ તારીખ પરથી એ દિવસની રાશિ કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ ને તો તમારા માટે એટલું વસ્તુ છે કે વ્યવહારુ અભિગમ રાખવો પડશે અથવા સમાધાનકારી વલણ અપનાવશો તો તમારું કાર્ય જલ્દી પતે તેવું આમાં લાગી રહ્યું છે. આ હેતુથી તમે યોગ્ય કાયદાકીય નિષ્ણાંત વ્યક્તિની પણ સલાહ લો એ વધુ સારું છે.
અને એ જે માર્ગદર્શન આપે એ મુજબ તમે આગળ વધી શકો. તમારા કાર્યમાં તમને કોઈ જગ્યાએ રાહ મળે, ન્યાય મળે એ હેતુથી તમે દરરોજ રાત્રે હનુમાન ચાલીસા અને બજરંગ બાણ, જે હનુમાન ચાલીસાની પાછળ પણ લખેલા હશે, તમે જોજો અથવા તમને સરળતાથી ઉપલબ્ધ પણ છે. એટલે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ દરરોજ રાત્રે વાંચો અને તમારો આ કાર્યમાં તમને ન્યાય મળે એ હેતુથી તમે પ્રાર્થના કરો એ વધુ ઇચ્છનીય બને છે. માટે તમે કાયદાકીય નિષ્ણાંત વ્યક્તિની સલાહ લો, સાથે કોઈ તમારા વ્યવહારુ વ્યક્તિની પણ સલાહ લઈ અને આગળ વધો. હનુમાનજીની કૃપા થશે તો તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ જશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરાનો પ્રશ્ન છે, એની જન્મ તારીખ છે 16/2/2008. જન્મ સમય? જન્મ સમય બપોરે 3:20, સહરસા જિલ્લો આણંદ. જી, પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? અત્યારે એને 10માની પરીક્ષા આપી છે, આગળ કઈ લાઈન લેવડાવવી? જી, જુઓ, પરીક્ષા આપી છે તો આગળ લાઈન કારકિર્દી બનાવવા માટે એક તો ટેકનિકલ અને લીગલ આ બંને વસ્તુમાં જો એને રસ હોય ને તો એમાં એને આગળ સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલા માટે કે તમે જો ટેકનિકલ લાઈનમાં કંઈ પણ કોમ્પ્યુટર છે કે આઈટી છે એવા કોઈ પણ ફિલ્ડમાં પણ એને ઇન્ટરેસ્ટ હોય તો પણ એના માટે સારું છે. સાથે સાથે કંઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી કે કાયદાકીય માહિતીને લગતું કઈ પણ પ્રકારનો આગળ અભ્યાસ કરે ને તો પણ એના માટે સારી કારકિર્દી બને એવું લાગી રહ્યું છે. એને કારકિર્દી સારી બનશે અને કારકિર્દીમાં સ્થિરતા પણ સારી આવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઘણા સારા છે. સાથે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચે એ વધુ યોગ્ય છે. શક્ય હોય તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તો પણ એ સ્પર્ધાત્મક પરીક્ષામાં જો યોગ્ય મહેનત અને આયોજન હશે ને તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એ સફળ થઈ શકે તેવા પણ ચાન્સ છે. માટે એ અંગે પણ તમારે યોગ્ય માર્ગદર્શન લઈ અને આયોજન કરવું હિતાવહ છે. તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશો તો એને સારી કારકિર્દી બનશે એવું કહી શકાય. હમીલભાઈ, રાશિફળ ની વાત કરીએ, કર્કશી કન્યા રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંકક છે ડ અને હ, તમને આજે થોડીક વ્યસ્તતા કોઈ પણ કામકાજમાં આવી જાય તેવા યોગ બની રહ્યા છે. નાના નાના કામકાજમાં પણ આજે સમય થોડોક વધુ પસાર થઈ જાય તેવું જણાઈ રહ્યું છે. આતુરતા વધુ રહે, વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય કે કહેવાની હોય, આતુરતા તમારી પ્રકૃતિમાં આજે સ્પષ્ટ દેખાઈ આવે. વિચારો વધુ આવે, કઈ ને કઈ વાત એવી બને કે તમારું મન આજે વિચારે ચડે, નાની નાની બાબતમાં વધુ વિચારો આવી જાય તેવું પણ બનવા જોગ છે. માટે આજે મનને સ્થાન અને સ્થિર રાખવું એ પણ અગત્યનું છે. સિંહ રાશિ, નામાંકક છે મ અને ટ, તમારા કામની કદર થાય, કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ થઈ શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. કઈ પણ કારણ એવું બને કે તમારા વિચારો, તમારો કઈ પણ બાબતે અંતર્મન આજે ધર્મ પ્રત્યે લગાવ વધુ દાખવે. તમારા કામકાજમાં તમને સંતોષ અનુભવો, જે પણ કામ કરતા હોય એ ખુશીથી સાચા દિલથી કરો અને એનો તમને સંતોષ પણ સારો મળે. કન્યા રાશિ, નામાંકક છે પઠણ, આરોગ્ય અંગે કઈ પણ દ્વિધા હશે એમાં સારો સુધારો આવે કે સારી વાત સાંભળવા મળે તેવા યોગ આજે બની રહ્યા છે. તમારા કાર્યમાં અન્યનો સહયોગ મળે જેનો તમને ખુશી અને સંતોષ મળે, કાર્ય ધીરે ધીરે આગળ પણ વધે એવા યોગ મળે છે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમે ખુશી અનુભવો, તેમજ કઈ પણ પ્રકારની આજે તમારા મનની લાગણીનું પણ આદાન પ્રદાન કરો તેવું પણ આજે બનવા જો બની શકે છે.
एक दर्शक मित्र जोड़ाई गया है प्रकाश भाई। प्रकाश भाई आपने जेमना माटे प्रश्न पूछो होय तेमनी जन्म तारीख जणाओ। 2 જુલાઈ 1987 જન્મ સમય જન્મ સમય સવારે 8:05 અને સ્થળ વડોદરા। પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે? જી જી લગ્ન યોગ માટે એટલી વાત કહેવાય કે અત્યારે પ્રયત્ન કરો, અત્યારે તમારો 2023-24-25 ત્રણેય વર્ષ અનુકૂળ લાગી રહ્યા છે, માટે તમે કઈ પણ પ્રકારની દ્વિધા રાખ્યા વગર પ્રયત્નશીલ રહો તો વધુ સારું છે। આ હેતુથી તમે દર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી શિવલિંગ પાસે અર્પણ કરી પ્રાર્થના કરો। માતા પાર્વતીને પણ પગે લાગીને પ્રાર્થના કરો, એ તમારા માટે ઘણું ઈચ્છનીય છે, જેથી કરીને તમારો જે લગ્ન યોગનો સમય ચાલી રહ્યો છે એમાં કઈ પણ પ્રકારની વિતમણા ના આવે અને પસંદગી પડે એવા કોઈ પાત્ર સાથે તમારી વાત નક્કી થાય એવું કહી શકાય। એટલે થોડીક ધીરજ અને વ્યવહારતા રાખી અને આ બાબતે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે, કારણ કે સમય હાલ સારો ચાલી રહ્યો છે તો ક્યાંક તમારી વાત નક્કી થઈ શકે। હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓ રાશિફળ તમારી પાસેથી જાણીશું। તો ભાગ્ય દર્પણ માં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક। આગળ છે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નીતાબેન છે। નીતાબેન આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા દીકરા માટે પૂછ્યું છે, મિહિર માટે, એનો જન્મ છે 29/2/1982। ફરીથી જણાવશો, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો। 29/2/1982 જન્મ સમય જણાવો। જન્મ સમય છે સાંજનો, એટલે 16:30 છે આજે। જન્મ સ્થળ છે મુંબઈ। પ્રશ્ન જણાવો। હા, એનો પ્રશ્ન એ છે કે એને છે ને નોકરીમાં ક્યાંય પણ એ સેટલ થતો નથી અને એને છે ને ઓછા પગારને લીધે એનો હમણાં છે ને ડાયવર્સ શું ચાલે છે, તો એનું ડાયવર્સ બધું આગળ ચાલશે કે પછી સંધિ થઈ જશે, સમાધાન થઈ જશે એ જાણવું છે। હવે કારકિર્દીને લગતો તમારો જે પ્રશ્ન જે છે એમાં સૌ પ્રથમ એટલી વસ્તુ કહેવાય કે હાલમાં જે પ્રકારની સમસ્યા ચાલી રહી છે એ સમસ્યામાં પણ ધીરે ધીરે એ વ્યવહારુ ઢબે ઉકેલવાની કે સમાધાન કરવાની કોશિશ કરશે તો એમાં એનો યોગ્ય નિરાકરણ આવી જશે એવા યોગ છે। એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ રહેજો, વ્યવહારુ અભિગમ રાખજો અને સમાધાનકારી વિચારસરણી રાખશો એ તમારા માટે ઉત્તમ છે। કારકિર્દીમાં ઉતાર ચઢાવ રહે એના માટે તમારા માટે સૌથી સારી વસ્તુ એ છે કે જો દરરોજ સવારે એ પોતે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચશે અથવા સાંભળશે તો એના માટે ઉત્તમ છે, અને શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે એ એના માટે વધુ અગત્યનું લાગી રહ્યું છે। કારકિર્દીમાં સફળતા મળે, સ્થિરતા થાય એ હેતુથી આ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાનું એ પસંદ કરે તો મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે, જેથી કરીને કોઈ પણ કારણસર ઉતાર ચઢાવ કે કઈ પણ પ્રકારના આડા અવળા વળાંકો આવતા હોય એમાં એનું રક્ષણ થશે અને કારકિર્દી ધીરે ધીરે એની સ્થિર અને પ્રગતિવાળી બને તેવું લાગી રહ્યું છે। જો પાઠ વાંચવામાં એને સરળતા ન રહે તો સાંભળવા પણ એના માટે ઉત્તમ કહી શકાશે, અને એ હેતુથી જો એ પોતે વાંચે સાંભળે તો સારું છે, અથવા એના વતી સંકલ્પ કરી ઘરની કોઈ વ્યક્તિ પણ વાંચશે કે સાંભળશે અને પ્રાર્થના કરશે તો પણ સારી વાત બની શકશે। એટલે આ પ્રકારની ભક્તિ કરે અને હાલમાં જે પ્રશ્ન જે છે એમાં સમાધાનકારી કોઈનું માર્ગદર્શન લઈને વિચારશે તો ચોક્કસ એની આ સમસ્યાનું પણ હલ થશે એવું લાગે। કારકિર્દી માટે એટલું કહેવાય કે એને કારકિર્દીમાં પણ સારી તક મળે એવા યોગ ઓક્ટોબર મહિના પછી પણ દેખાઈ રહ્યા છે, એટલે ઓક્ટોબર મહિના પછી એને કોઈ કારકિર્દીમાં પણ સારી તક મળે અથવા એવા એંધાણ ઉભા થાય એવું લાગી રહ્યું છે। એટલે
થોડીક ભક્તિમાં ધ્યાન આપશે તો દરેક વાત એની અનુકૂળ બને એવું કહી શકાય. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારા માટે પ્રશ્ન પૂછવાનો છે. મારો જન્મ નો તારીખ છે 13/5/1958 સવારે 6 વાગે. જન્મ સ્થળ ઉદયનગર અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન તમને ધાર્મિક પેલા બે કઈ વખત પૂછ્યું છે, ત્યારે એમને મને કીધું તો દર મંગળવારે ગણપતિ મંદિરે જઈને રેવડી આપી આવજો, અને પરિવાર ને પૂછ્યું તો મને કઈક પક્ષીઓને દાણા નાખજો, પણ મારું કઈક ભાગે ઉદય થતું નહીં અને પછી તો આવે છે પણ ચેતતા નહીં. હાલમાં તો હું ઘરે બેઠો છું. જી, હવે તમારી જે વાત છે એ વાત મુજબ આપણે એટલું નક્કી કરાય કે તમારે થોડીક ધીરજ રાખી અને કાર્યશીલ પ્રયત્નશીલ અને માર્ગદર્શન હેઠળ આગળ વધવું હિતાવહ છે. કઈ પણ પ્રકારની ઉતાવળ રગવાટ ન કરવી એ પણ જરૂરી છે. સમય ધીરે ધીરે સુધરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, એટલા માટે તમારા માટે થોડુંક પ્રયત્નશીલ રહો, માર્ગદર્શન હેઠળ રહો એ વધુ અનુકૂળ કહી શકાય. તમારા માટે એટલી ગણતરી કહેવાય કે દિવાળી પછી પણ તમને તમારા કાર્યમાં વેગ મળે એવી કોઈ તક પણ ઊભી થશે. તમે જે પણ આરાધ્ય દેવને માનતા હો, પૂજા કરતા હો, એની ભક્તિ કરો અને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ શ્રેષ્ઠ છે. તદુપરાંત તમે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને બજરંગ બાણના પાઠ વાંચો અને પ્રાર્થના કરો એ હાલના તબક્કે અગત્યનું લાગી રહ્યું છે. હેમિલભાઈ, રાશિફળ ની વાત કરીએ, તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, આજે લોક સંપર્કમાં સમય ફળવાય અથવા કઈ ને કઈ કારણે લોકોના સંપર્કમાં તમારે કામકાજ કરવાનું આવે તેવું બનવા જોગ છે. તમારી પ્રતિભામાં વધારો થાય કે તમારી પ્રતિભા અંગે કોઈ જગ્યાએ પ્રશંસા થાય તેવો પણ આજે કઈ પણ વાત બનવાનો યોગ છે. વાર્તાલાપ કરવામાં આજે ઉત્સાહ રહે, એટલે તમારે કોઈ વ્યવસાય લક્ષી વાત કરવાની હોય, વ્યવહારુ વાત કરવાની હોય કે જે લોકોને જીવન સાથી અંગે ક્યાંય મિલન મુલાકાત કરવાની હોય તો તેમાં આજે ઉત્સાહ સારો રહે એવું બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય, મન થોડુંક અશાંત બને કોઈ કારણસર, કોઈ વાત એવી થઈ જાય આકસ્મિક ઉશ્કેરાટને કારણે મન અશાંત બની શકે તેવા યોગ છે. ગેરસમજથી પણ બચવું એટલે વાતચીત કરવામાં ધીરજ, તકેદારી અને ચોકસાઈ રાખવી એ પણ અગત્યનું બને છે. ઇતર પ્રવૃત્તિઓમાં સમય અને નાણાંનો વ્યય થાય તેવું પણ બનવા જોગ છે. ધનરાશિ, આ જાતકોને આજે તેમના કામ પર પ્રભુત્વ સારું જોવા મળે, કઈ ને કઈ કામ અનુભવના આધારે સારી રીતે કરી શકો અને એની કોઈ જગ્યાએ સારી નોંધ લેવાય એવું પણ બનવા જોગ છે. કઈ અગત્યની વાતચીત કરવાની થતી હોય તો આજે એ વાતચીત અંગે તમને તક મળે અથવા એવા સંજોગો પણ મળે કે જેથી કરીને કોઈ અગત્યની વાતચીત હોય કે પોતાના મનની કોઈ વાત હોય એ આજે કરવી શક્ય બની શકે છે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય અથવા વિદેશને લગતા જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આજનો દિવસ તેમના કાર્ય માટે કોઈ લાભપ્રદ વાત બને તેવું પણ કહી શકાય. જી, હવે વાત કરીએ મકર કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંકન છે ખ અને જ, મન આતુર આજે વધુ રહે, વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય એ કઈ પણ બાબતે આતુરતા આજે સ્વભાવમાં જોવા મળે. કોઈ જગ્યાએ પસંદગીની વાત બને અથવા પસંદગીની વાત સાંભળવા મળી જાય એવું પણ બનવા જોગ છે. વ્યવસાયમાં સારી તક મળે અથવા સારી તકના એંધાણ દેખાય એવું પણ આજના દિવસે કોઈ વાત સંભવિત થઈ શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ, પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા રહી જાય, કઈ પણ કામ એવું આવે નાના નાના કામકાજમાં ધાર્યા કરતા પણ વધુ સમય પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. કામમાં આજે ઉત્સાહ પણ તમારામાં સારો જોવા મળે,
કોઈ પસંદગીની લગતું કાર્ય પણ કરવા મળે અથવા પસંદગીની લગતી કોઈ ખરીદી પણ કરવા મળે તેવા પણ યોગ આ જાતકોમાં આજે દેખાઈ રહ્યા છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ જ થ, આજે કટાક્ષમાં ના બોલું, શક્ય હોય તો સરળ ભાષા સરળ શબ્દોનો ઉપયોગ કરવો એ તમારા માટે હિતાવહ છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય. ધીરજ રાખવી, કામની બાબત હોય વાતચીતની બાબત હોય જેટલી ધીરજ રાખશો એટલી તમારા માટે અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય અથવા એવા યોગ પણ બની રહ્યા છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે ભાગીદાર પ્રમાણે આજે બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.